નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેઈલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર આજે પંદર નવેમ્બર બે હજાર ઓગણીસમાં ડેઇલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનું આઇકન છે તેને ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળી રહે અને સાથે જ મિત્રો વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો જેથી કરીને આ વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ પંદર નવેમ્બર બે હજાર ઓગણીસના ડેલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક હાલમાં જ ગૃહ મંત્રાલયે આસામ રાઇફલ્સને કયા સશસ્ત્ર બળમાં વિલય કરવાનો નિર્ણય લીધો તો આસામ રાઇફલ્સને આઈટીબીપીમાં વિલય કરવામાં આવશે એવો નિર્ણય ગૃહ મંત્રાલયે લીધો છે આસામ રાઇફલ્સની સ્થાપના અઢારસો પાંત્રીસમાં તેનું મુખ્ય મથક શિલોંગમાં છે અને હાલમાં આસામ રાઇફલ્સના ડીજી છે સુખદીપ સંગવાન આઈટીબીપીની વાત કરીએ તો તેનું પૂરું નામ છે ઇન્ડોર તિબેટીયન બોર્ડર પોલીસ તેની સ્થાપના ઓગણીસો બાસઠમાં મુખ્ય મથક નવી દિલ્હીમાં છે અને હાલમાં ડીજી છે એસ એસ દેસવાલ પ્રશ્ન બે સી ઓ સી એસ એસઓના સત્યાવીસમાં સંમેલનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું તો આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું કોલકાતામાં બે હજાર ઓગણીસનો વિષય હતો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ સી ઓ સી એસએસઓનું પૂરું નામ છે કોન્ફરન્સ ઓફ સેન્ટ્રલ એન્ડ સ્ટેટ સ્ટેટિકલ્સ ઓર્ગેનાઇઝેશન પશ્ચિમ બંગાળની વાત કરીએ તેની રાજધાની છે કોલકાતા મુખ્યમંત્રી મમતા બેનરજી રાજ્યપાલ જગદીપ ધનગઢ વિધાનસભાની બેઠકો બસો ચોરાણું લોકસભાની બેઠકો બેતાલીસ રાજ્યસભાની બેઠકો સોળ અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો દેશે કર્યું છે ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને ચરણ છે રૂપિયો પ્રશ્ન કયા દેશ દેશ મેચ ફિક્સિંગથી જોડાયેલા મામલાને ગુનાની શ્રેણીમાં લાવનાર પ્રથમ દક્ષિણ એશિયા દેશ બન્યો તો તે દેશ છે શ્રીલંકા શ્રીલંકા પાટનગર કોલંબો અને જયવર્ધનપુરા કોટે રાષ્ટ્રપતિ છે મૈત્રીપાલા સિરીસેના અને પ્રધાનમંત્રી રાનિલ વિક્રમાસિંઘે અને ચરણ છે શ્રીલંકન રૂપી પ્રશ્ન પાંચ હાલમાં જ રાજસ્થાનના કયા સરોવરમાં અલગ અલગ પ્રજાતિના એક હજારથી વધુ પ્રવાસી પક્ષી ભૂત મળ્યા તો તે સરોવર છે સાંભર સરોવર રાજસ્થાન રાજધાની જયપુર મુખ્યમંત્રી અશોક ગહલોત રાજ્યપાલ કલરાજ મિશ્ર વિધાનસભાની બેઠકો બસો લોકસભાની બેઠકો પચીસ રાજ્યસભાની બેઠકો દસ અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન છ હાલમાં જ જાહેર આઈસીસીની રેન્કિંગમાં કયા બેટ્સમેનને પ્રથમ સ્થાન મળ્યું તો તે બેટ્સમેન છે વિરાટ કોહલી બોલરની રેન્કિંગમાં જસપ્રત ભુમરા પ્રથમ સ્થાને છે આઈસીસીની વાત કરીએ તો તેનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ સ્થાપના પંદર જૂન ઓગણીસો નવ મુખ્ય મથક દુબઈમાં છે અધ્યક્ષ છે શશાંક મનોહર સી ઈઓ મનુ સાહની અને સભ્ય દેશો છે એકસો પાંચ પ્રશ્ન સા સાત હાલમાં જ અઠાવનમાં આઈએસએમ વાર્ષિક સંમેલનનું ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું તો આ સંમેલનનું ઉદઘાટન કરવામાં આવ્યું છે બેંગલુરુમાં કર્ણાટક રાજધાની બેંગલુરુ મુખ્યમંત્રી બી એસ યેદીુરપ્પા રાજ્યપાલ વજુભાઈ વાળા વિધાનસભાની બેઠકો બસો ચોવીસ લોકસભાની બેઠકો અઠ્યાવીસ રાજ્યસભાની બેઠકો બાર ને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન આઠ ભારતના પ્રથમ હાથી સ્મારકનું ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું તો તે કરવામાં આવ્યું છે મથુરામાં ઉત્તર પ્રદેશ રાજધાની લખનઉ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજ્યપાલ આનંદીબેન પટેલ વિધાનસભાની બેઠકો ચારસો ચાર લોકસભાની બેઠકો એંસી રાજ્યસભાની બેઠકો એકત્રીસ અને સ્થાપના વર્ષ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન નવ હાલમાં જ જાહેર સંસદીય સમિતિના રિપોર્ટ અનુસાર ભારતમાં દર વર્ષે કેટલા ટકા કેન્સર રોગીના મૃત્યુ થાય છે તો જે કેન્સર રોગી છે તેમાંથી અડસઠ ટકા જે કેન્સર રોગી છે તેના મૃત્યુ થાય છે આગલા વર્ષે ભારતમાં તેર લાખ નવા કેન્સરના કેસ સામે આવ્યા હતા ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો પ્રશ્ન દસ હાલમાં જ કયા કેન્દ્રીય મંત્રીને ભારે ઉદ્યોગ અને સાર્વજનિક ઉદ્યમનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો તો તે કેન્દ્રીય મંત્રી છે પ્રકાશ જાવડેકર આ હવાલો અરવિંદ સાવંત દ્વારા પોતાના પદેથી રાજીનામું આપતા સોંપવામાં આવ્યો છે પ્રશ્ન અગિયાર હાલમાં જ મેક્સિકોએ બોલિવિયાના કયા પૂર્વ રાષ્ટ્રપતિને પોતાના દેશમાં શરણ આપી છે તો તે બોલિવિયાના રાષ્ટ્રપતિ છે પૂર્વ રાષ્ટ્રપતિ ઇવો મોરાલેસ તેઓ બોલિવિયામાં તેર વર્ષ સુધી શાસન પર રહ્યા પ્રશ્ન બાર હાલમાં ભારતના જીડીપી વૃદ્ધિ અનુમાન કેટલા ટકા કર્યું તો તે કર્યું છે પાંચ ટકા એસબીઆઈનું નું પૂરું નામ છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તેની સ્થાપના એક જુલાઈ ઓગણીસો પંચાવન મુખ્ય મથક મુંબઈમાં અને હાલમાં અધ્યક્ષ છે રજનીશ કુમાર પ્રશ્ન તેર કઈ તારીખે વિશ્વ દયાળુતા દિવસ ઉજવવામાં આવે છે તો આ દિવસ ઉજવવામાં છે તેર નવેમ્બરના રોજ આ દિવસ ઉજવવાની શરૂઆત ઓગણીસો થી થઈ હતી પ્રશ્ન ચૌદ હાલમાં જ કોણે આબુ આબુધાબી આંતરરાષ્ટ્રીય પેટ્રોલિયમ પ્રદર્શની અને સંમેલનમાં ઇન્ડિયા પોવેલિયનનું ઉદ્ઘાટન કર્યું તો તે છે ધર્મેન્દ્ર પ્રધાન કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન છે ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો પ્રશ્ન પંદર હાલમાં જ ખાદ્ય પ્રસંસ્કરણ ટેકનોલોજી પ્રદર્શનનું ઉદઘાટન કોણે કર્યું તો તે કરીશું ડૉક્ટર હર્ષવર્ધન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી છે ડૉક્ટર હર્ષવર્ધન થેન્ક્સ ફોર વોચિંગ મિત્રો વિડીયોઝને લાઇક અને શેર કરો તેમજ ચલણને સબક્રાઇબ જોતી કરશો આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડો દેખાય રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો થેન્ક યુ વેરી મચ